जानकारी लेता जाइए तो आज आप टूका सूत्र नोंध कर અત્યારે આપણી પાસે સહવિચરણ અને સહસંબંધાંકની કિંમતો આપેલી હોય તો તેના પરથી નિયત સંબંધાંક મેળવવાના સૂત્રો તૈયાર કરીએ છીએ। જ્યારે એમાં પહેલું લઈએ, જ્યારે x બાર ની કિંમત y બાર ની કિંમત x અને y નું સહવિચરણ એટલે કે કોવેરિયન્સ ઓફ x એન્ડ y s સ્ક્વેર x અને s સ્ક્વેર y એટલે કે x નું પ્રમાણિત વિચરણ અને y નું પ્રમાણિત વિચરણ આપેલું હોય ત્યારે આપણી પાસે એક સૂત્ર છે નિયત સંબંધાંક b મેળવવા માટેનું। b બરાબર સહવિચરણ x અને y એટલે કે x અને y નું સહવિચરણ છેદમાં x નું પ્રમાણિત વિચરણ, જેને આપણે સંકેતમાં લખીએ તો b બરાબર કોવેરિયન્સ x એન્ડ y છેદમાં s સ્ક્વેર x। હવે જ્યારે કોવેરિયન્સ એટલે કે અંશમાં આપેલું છે x અને y નું સહવિચરણ એ તૈયાર કરવાનું હોય તો તેના માટે આપણી પાસે સૂત્ર છે કોવેરિયન્સ x એન્ડ y બરાબર सिग्मा x माइनस x बार गुणिया y माइनस y बार छेद मा n। અહીં વૈકલ્પિક ટર્મ ભરે છે એટલે એક કરતા વધુ સૂત્રો બનેલા છે, કારણ છે જે જે પ્રકારની કિંમતો પાસે હોય તે પ્રમાણે આપણે સહવિચરણ તૈયાર કરી શકીએ છીએ એટલે કે કોવેરિયન્સ ઓફ x એન્ડ y મેળવી શકીએ છીએ। તો અહીં આપણી પાસે બીજું સૂત્ર છે કોવેરિયન્સ ઓફ x એન્ડ y માટેનું। અહીં થશે કોવેરિયન્સ ઓફ x એન્ડ y બરાબર સિગ્મા xy માઇનસ n ગુણ્યા x બાર ગુણ્યા y બાર છેદમાં n। હવે આગળ અહીં બીજી કિંમતો જોઈએ તો sx sy s સ્ક્વેર x અને s સ્ક્વેર y પણ આપેલા છે અને જો એ પૈકી કોઈ કિંમત આપણી પાસે ન હોય તો આપણે મેળવી શકીએ છીએ। જેમ કે આપણી પાસે સહવિચરણ એટલે કે x અને y ના સહવિચરણ આપેલા ન હોય તો પહેલા સહવિચરણ માટે x ચલાવીએ છીએ, જ્યારે s સ્ક્વેર x એટલે કે x નું વિચરણ એ તરફ જઈએ તો અહીં s સ્ક્વેર x બરાબર સિગ્મા x માઇનસ x બાર ને વર્ગ છેદમાં n। મિત્રો આ ધોરણ 11 ના અભ્યાસક્રમમાં આપણે આગળ ભણી ચૂક્યા છીએ, અભ્યાસ કરી ચૂક્યા છીએ, એ જ સૂત્ર પુનરાવર્તિત થાય છે। હવે અહીં કિંમતો તૈયાર હોય તે મુજબ અથવાનું એક સૂત્ર બને છે, જેમ કે સિગ્મા એક્સ વર્ગ છેદમાં એન માઇનસ એક્સ બાર આખા કૌંસની ઉપર એ પણ એસ સ્ક્વેર એક્સ નું સૂત્ર થશે, અથવા તો હજુ એક વૈકલ્પિક સૂત્ર બને છે સિગ્મા એક્સ વર્ગ છેદમાં એન માઇનસ સિગ્મા એક્સ છેદમાં એન આખા કૌંસની વર્ગ। અહીં બહુ જાજો ફરક નથી, એક મધ્યક સ્વરૂપે લખ્યું છે અને એક મધ્યક ના વિસ્તરણ સ્વરૂપે એટલે કે એના સૂત્રના મૂળ સ્વરૂપે આપણે અહીંયા કિંમત તરીકે સૂત્ર બનાવેલું છે। નેક્સ્ટ હવે આપણે y માટે વિચરણ જોતું હોય તો s સ્ક્વેર y જેના માટે s સ્ક્વેર y બરાબર સિગ્મા y માઇનસ y બાર ને વર્ગ છેદમાં n છે, અથવા ઉપર મુજબ x ની કિંમત હતી એ મુજબ જ લઈ શકીએ છીએ સિગ્મા y વર્ગ છેદમાં n માઇનસ સિગ્મા y છેદમાં n આખા કૌંસને વર્ગ, અને અહીં y ની કિંમત માટે y બાર તૈયાર કરીએ છીએ તો સીધા જ લખી શકાય સિગ્મા y સ્ક્વેર છેદમાં n માઇનસ y બાર ને વર્ગ। તો આ રીતે આપણે ટૂંકી ગણતરી માટેના સૂત્રો લેવાના છીએ અને આ સૂત્રનો ઉપયોગ કરી આપણે આગળ અભ્યાસ ઉદાહરણથી લઈએ છીએ। તો મિત્રો આપણે ઉદાહરણથી આ સૂત્રનો ઉપયોગ જાણીએ, અહીં એક ઉદાહરણ લેવામાં આવ્યું છે 10 જુદા જુદા વિસ્તારમાં ચોમાસામાં પડેલા વરસાદ સેમીમાં x અને બાજરીની ઉપજ ક્વિન્ટલમાં y વચ્ચેના સંબંધનો અભ્યાસ કરવા માટે મેળવેલી માહિતી નીચે મુજબ છે। સાદી સિમ્પલ ભાષા છે એટલે ખ્યાલ આવી જશે। આગળ માહિતી જોઈએ તો n બરાબર 10 sx બાર x બાર 40 y બાર 175 કોવેરિયન્સ ઓફ x એન્ડ y 360 એટલે કે x અને y નું સહવિચરણ 360। આ પરથી ઉપજ y ની વરસાદ x પરની નિયત સંબંધ રેખા મેળવો। અહીં આપણી પાસે ખાસ છેલ્લી લાઈન જે છે એ જ મહત્વની હોય છે, નિયત સંબંધ રેખા પૂછેલી છે। કઈ ભાષા? સાદી સિમ્પલ ભાષા, શાબ્દિક ભાષા,
શું કીધેલું છે આ પરથી એટલે કે આપેલી માહિતી પરથી ઉપજની ની શબ્દ લાગે છે વાય ને અહીં લખેલું છે ઉપજની તો આ ની શબ્દ વાય ને લાગે છે અને વરસાદ પરની તો પરની શબ્દ કોને લાગે છે એક્સ ને ખાસ કે જોવા હોય છે ની અને પરની શબ્દ તો અહીં વાય ની એક્સ પરની અને એક્સ આધાર આપે છે તો એક્સ કારણ છે વાય આધાર લે છે અને વાય કાર્ય છે તો અહીં વાય ચલ જે છે એ સાપેક્ષ અને એક્સ ચલ જે છે એ નિરપેક્ષ છે અને સામાન્ય વાત લઈએ તો વરસાદ પડે તો ઉપજ થતી હોય છે મળતી હોય છે સામાન્ય સંજોગોની વાત થાય છે ઓકે ચલો તો હવે આપણે અહીંયા પેલા આપેલી કિંમતોમાંથી તારણ લઈએ એટલે કે કિંમતો તારણ લઈએ છે તો ઉપજ વાય ની વરસાદ એક્સ પર નિયર સંબંધ રેખા મેળવતા અહીં કિંમતો છે એમ 10 એસએક્સ બાર એક્સ બાર 40 વાય બાર 175 કોવેરન્સ એક્સ એન્ડ વાય એટલે કે એક્સ અને વાય નું સહવિચરણ 960 આટલી વિગત આપેલી છે તો હવે રીત કઈ કરવી કયું સૂત્ર મૂકવું હમણાં જ આપણે આગળ સૂત્ર જોયા ઘણા બધા હતા તો અહીં કિંમતોમાં એન તૈયાર છે મારી પાસે એસએક્સ તૈયાર છે મારી પાસે એક્સ બાર અને વાય બાર તૈયાર છે અને એક્સ અને વાય નું સહવિચરણ એટલે કે કોવેરન્સ ઓફ એક્સ એન્ડ વાય તૈયાર છે તો જો મિત્રો હમણાં આગળ જોયું તો એમાં એક અને બે એવા બે ભાગ હતા એમાં પહેલું જે છે જેની અંદર આપણે જોયું હતું જ્યારે એસએક્સ એસવાય એક્સ બાર વાય બાર કોવેરન્સ ઓફ એક્સ એન્ડ વાય એન એસ સ્ક્વેર એક્સ એસ સ્ક્વેર વાય આવી કિંમતો આપેલી હોય તો તમારી પાસે એક સૂત્ર હતું બી બરાબર કોવેરન્સ ઓફ એક્સ એન્ડ વાય છેદમાં એસ સ્ક્વેર એક્સ તો જો b માટે સહવિચરણ એટલે કે કોવેરન્સ ઓફ x એન્ડ y અને s સ્ક્વેર x આ બે કિંમતો જોઈએ તો કોવેરન્સ x એન્ડ y તો મારી પાસે છે પરંતુ sx આપેલા છે s સ્ક્વેર x આપેલા નથી તો અહીં મળી શકે છે તો આપણે એ સૂત્રનો ઉપયોગ કરીએ કઈ રીતે તો અહીં sx બાર છે હવે આપણે sx બાર લઈએ છે અને એને વર્ગ આપી દઈએ છે એટલે આપણે વિચલન જે છે એનું વિચલન કરી શકીએ તો sx બાર તેથી નો વર્ગ s સ્ક્વેર x 144 નિયત સંબંધ રેખા તૈયાર કરી છે તો મેં નિયત સંબંધ મોડેલ કાઢી લીધું છે એટલે માટે હું લખું છું y k બરાબર a પ્લસ b ઇન્ટુ x જ્યાં હું બે પહેલા b તૈયાર કરીશ અને ત્યારબાદ a આ બે કિંમતોમાંથી પહેલા b લઈએ છે b y x એટલે અહીં y ની x પરની નિયત સંબંધ રેખાનો નિયત સંબંધ આ એવું દર્શાવવા માંગે છે ઓકે હવે આગળ bx બરાબર કોવેરન્સ ઓફ x એન્ડ y છેદમાં s સ્ક્વેર x તો કોવેરન્સ ઓફ x એન્ડ y કેટલા આપ્યા હતા 960 મૂકી દઈએ s સ્ક્વેર x કેટલા મળ્યા 144 એ પણ મૂકી દઈએ સાદું 360 ભાગ્યા 144 કરીએ આપણને મળે છે 2.5 તો b બરાબર 2.5 કિંમત તૈયાર તો નિયત સંબંધ રેખામાં મોડેલની અંદર b આપણે મેળવવાના હોય તે તૈયાર થઈ ચૂક્યા છે હવે અંતઃકરણ a મેળવીએ છીએ તો હવે a બરાબર y બાર માઇનસ b x બાર એ આપણું સૂત્ર છે સૂત્ર લગાવી દઈએ કિંમત મૂકીએ તો y બાર અને x બાર કિંમત રકમ આપેલી હતી b હજુ હમણાં જ હાલમાં મેળવ્યા છે આપણે y બાર આપણા 175 છે x બાર 40 છે અને b 2.5 છે સારું કે 2.5 ગુણ્યા 40 કરીએ 100 મળે છે 175 માંથી બાદ કરીએ તો a મળે છે 75 તો a ને b આપણા તૈયાર છે હવે નિયત સંબંધ મોડેલમાં કિંમત લઈ આવીએ તો yk બરાબર a + bx માં a ની કિંમત 75 અને b ની કિંમત 2.5 મૂકીએ તો આપણું મોડેલ તૈયાર yk બરાબર 75 + 2.x તો વિદ્યાર્થી મિત્રો આ ટૂંકી ગણતરીની રીત થી તમે દાખલા જે છે ગણી શકો બીજું ઉદાહરણ લઈએ છે જેની અંદર આપણી પાસે ટૂંકી ગણતરીઓનો અભ્યાસ હોય તેવો તો અહીં ઉદાહરણ છે કુટુંબની વાર્ષિક આવક x અને મ્યુચ્યુઅલ ફંડમાં વાર્ષિક રોકાણ y એ બે ચલો વચ્ચેનો અભ્યાસ કરવા એક શહેરમાંથી મેળવેલા 100 કુટુંબોની નિદર્શ માહિતીનો સાર નીચે દર્શાવ્યો છે અહીં બે ચલની ચોકર કરી દીધી છે ચલ x અને ચલ y અને એની અંદર આપણી પાસે 100 કુટુંબોની એટલે કે નિદર્શની સંખ્યા n પણ આપી દીધી છે જેનો સાર સાર એટલે કે માહિતીના પરિણામો સરેરાશ કિંમતો જે નીચે આપેલી છે જેમાં x એ કુટુંબની આવક લાખ રૂપિયામાં અને y એ કુટુંબનું મ્યુચ્યુઅલ ફંડમાં વાર્ષિક રોકાણ 1000 રૂપિયામાં બંને એકમ સહિત આપેલા છે ઉપરાંત કિંમતો છે x બાર બરાબર 5.5
वाई बार बराबर 40.5 आपेली छे किंमत, एस एक्स 1.2 आपेला छे, एस वाई 12.8 आपेला छे, आर छे 0.5। જ્યારે આ માહિતી પરથી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણની વાર્ષિક આવક પરની નિયત સંબંધ રેખા મેળવો। જો આવક 4.5 લાખ રૂપિયા હોય તો રોકાણનું પૂર્વાનુમાન કરો। ઓકે ચલો હવે આપણે અહીં ખાસ છેલ્લા વિભાગમાં જોવાનું છે કે નિયત સંબંધ રેખા તૈયાર કરવાની કીધી છે, એવું કયા ખ્યાલ આવે છે? જેમ કે લખ્યું છે નિયત સંબંધ રેખા મેળવો। બીજું અહીં માહિતી પરથી કહે છે મ્યુચ્યુઅલ ફંડ માં રોકાણની, તો અહીં રોકાણની અને રોકાણ કોણ છે, તો કઈ રોકાણ છે y, તો ચલ y ની વાર્ષિક આવક, વાર્ષિક આવક છે x, આવક પર ની, બીજો શબ્દ મળી ગયો પર ની, તો x પર ની એટલે કે y ની x પર ની નિયત સંબંધ રેખા મેળવો। એટલે ક્લિયર છે કે y ની x પર ની નિયત સંબંધ રેખા મેળવવાની છે। ઉપરાંત જો 4.5 લાખ આવક હોય તો મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કેટલું થશે એનો આપણે અંદાજ મેળવીશું। તો સૌ પ્રથમ નિયત સંબંધ મોડેલ તૈયાર કરીએ, પેલા આપેલી કિંમતો જે છે તારવી લઈએ છીએ। તો અહીં આપેલી કિંમતોમાં એન 100 રકમ પરથી આપણે લઈએ છીએ, અહીં કહેવામાં આવેલું હતું 100 કુટુંબની નિદર્શ રચના। ઓકે જ્યારે એક્સ બાર અને વાય બારની કિંમતો આપેલી છે તો લખીએ છીએ એક્સ બાર 5.5, y बार 40.5, જ્યારે sx 1.2, હવે sy જે આપ્યા છે એ છે 12.8 અને ઉપરાંત સહસંબંધના આર આપેલા છે 0.5। તો મિત્રો કિંમત આપી દીધી છે એનો જ ઉપયોગ કરીએ તો હમણાં જોયું હતું કે અહીં sx sy r એવી કિંમતો આપેલી હોય તો કયા સૂત્રનો ઉપયોગ કરો, તો એકદમ નાનકડું સૂત્ર છે b બરાબર r ગુણ્યા sy છેદમાં sx, તો એ સૂત્રનો આપણે અહીં ઉપયોગ લઈએ છીએ। અને નિયત સંબંધ મોડેલ માટે આપણે b અને a યાદ કરવાના હોય છે, તો અહીંયા નિયત સંબંધ રેખા માટે વાક્ય રચના પેલા દર્શાવી દઈએ, y ની x પરની નિયત સંબંધ રેખા મેળવતા, ત્યારબાદ હવે આપણે મોડેલ લખી નાખીએ a + b ઇન્ટુ x। વિદ્યાર્થી મિત્રો મોડેલને આપણે ગણતરી પૂર્ણ થયા બાદ પણ લખી શકીએ છીએ, તો અહીં b તૈયાર કરવા માટે b નું સૂત્ર લઈએ છે, તેથી b બરાબર r ગુણ્યા sy છેદમાં sx। હવે સીધી જ કિંમતો આપણે તારવી રાખેલી છે એનો જ ઉપયોગ કરીને શું કરશે કિંમતો મૂકી દઈએ છીએ, તો અત્યારે અહીં r કેટલા છે 0.5 ગુણ્યા sy ની કિંમત કેટલી છે 12.8 છેદમાં sx ની કિંમત કેટલી છે 1.2। તો હવે સાદુરૂપ લઈએ છીએ તો અહીં 0.5 ગુણ્યા 12.8 ભાગ્યા 1.2 કરીએ તો અહીં સાદું પડે છે 6.3, તેથી આપણને b મળે છે 6.3। નિયત સંબંધ આ તૈયાર। હવે આપણે લઈએ છીએ અંતઃખંડ a, તો હવે a બરાબર y બાર માઇનસ bx બાર, જ્યાં આપણે y બાર b અને x બારની કિંમતો લઈએ, તો અહીં y બારની કિંમત જોઈએ તો અહીં જોવા મળે છે 40.5, જ્યારે માઇનસ b ની કિંમત હમણાં જ આપણે મેળવી 6.3 ગુણ્યા જેને કૌંસમાં લખીએ છીએ x બાર, તો અહીં x બાર છે આપણા 5.5 જે જોવા મળે છે, તો y બાર 40.5, b હમણાં જ મેળવ્યા 6.3 અને x બાર 5.5 આપેલા છે। સારું લઈએ તો 6.3 ગુણ્યા 5.5 કરો છો તો 38.115 મળે છે।
40.5 माइनस 38.115 बादबाकी करो तो कितना आवे छे कि a बराबर 2.39 એટલે એની કિંમત પણ તૈયાર છે a બરાબર કેટલા મળ્યા આપણે 2.39 a અને b ની બંનેની કિંમત તૈયાર છે તો હવે શું કરીએ નિયત સંબંધ મોડેલમાં કિંમત દર્શાવીએ તેથી y કે બરાબર એની કિંમત છે 2.39 પ્લસ b ની કિંમત છે 6.3 તો અહીં નિયત સંબંધ મોડેલ તૈયાર ચલો હવે લાસ્ટમાં કહેવામાં આવેલ હતું જો આવક 4.5 લાખ રૂપિયા હોય તો રોકાણનું પૂર્વાનુમાન કરો રોકાણ પૂર્વાનુમાન કરવા માટે આપણે 4.5 જે છે આ કિંમતનો ઉપયોગ આ મોડેલમાં કરીએ છીએ પણ આ મોડેલમાં જાણીએ છીએ કે x આવે તો x ની કિંમત હજુ અહીં મૂકેલી નથી જે આપણે શું કરીએ છીએ 4.5 ની કિંમત આવે ત્યારે મૂકવાની થશે તો અત્યારે મોડેલ પ્રમાણે ફક્ત x એમનું દર્શાવી દેવાના અને હવે x ની કિંમત 4.5 જે છે મોડેલમાં લઈ જઈએ છીએ પરંતુ એને પહેલા દર્શાવી દઈએ તો x બરાબર 4.5 હોય તો મિત્રો યાદ રાખશો અહીં એકમનો ઉલ્લેખ કરેલો છે પણ ગણતરીમાં એકમ લઈ એકમ દર્શાવી ગણતરી કરવી નહીં એટલે કે એકમ લાગુ કરી 4.5 લાખ કીધા હોય તો 4.5 જે છે એને એનો લાખ એને લાખની ગણતરીમાં લઈ જવા નહીં નહીતર આપણી ગણતરી ખોટી આવે કારણ છે y ની ચલની કિંમત જે છે એના મૂળ સ્વરૂપમાં આપેલી તો x ની પણ મૂળ સ્વરૂપની કિંમત જ આપણે અહીં મૂકવી પડશે તેથી આપણે 4.5 લઈએ છીએ તો હવે અહીં y કે બરાબર એની કિંમત છે 2.39 પ્લસ b ની કિંમત કેટલી આવી 6.3 ઓકે x ની કિંમત છે 4.5 જેનો આપણે ગુણાકાર લેવાનો છે તો હવે 2.39 પ્લસ બંનેનો ગુણાકાર થાય છે 31.185 સાદરૂપ લઈએ તો હવે બેનો અહીંયા શું કરવાનો થાય છે સરવાળો જે આવે છે 33.58 ઓકે ચલો હવે અહીં એકમ ફરીથી લગાવીએ છે તો આ તો y કે એટલે y નું પૂર્વાનુમાન છે અને y ની કિંમત લેવી પડશે તો y ની કિંમત માટે y નો એકમ લાગુ પડે તો અહીં જો તો y ને કોઈ એકમ આપેલો હતો હા ક્યાં તો કે આ રહી છે છે 1000 રૂપિયામાં તો અહીં આપણે લખી નાખીએ છીએ 33.58000 રૂપિયા તો મિત્રો અહીં આપણે પૂછવામાં આવેલું હતું કે જો 4.5 લાખ રૂપિયા વાર્ષિક આવક હોય તો રોકાણનું પૂર્વાનુમાન તો આપણે અહીં એવું કહી શકીએ છીએ કે જો વ્યક્તિ 4.5 લાખ વાર્ષિક આવક મેળવતો હોય તો નિયત સંબંધ મોડેલના આધારે આપણે 33.58000 રૂપિયાનું વાર્ષિક મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી શકે એવું આપણે કહી શકીએ.